સોળ વર્ષની ઉંમરે તમારા શરીરમાં જે ઉર્જા હતી તે તમારી પાસે 30 વર્ષની ઉંમરે નહીં હોય। જો તમે માત્ર તમારા શરીરમાં રોકાણ કરો છો તો જેમ તમારી ઉંમર થશે તેમ આ શું થઈ રહ્યું છે? તમારે અન્ય વસ્તુઓમાં રોકાણ કરવું પડશે, પછી તમે જોશો કે તમે ગમે તે ઉંમરના હશો અને તો પણ જોશીલી રીતે ઉર્જાવાન રહી શકશો। શું તમે પડોશની છોકરી સાથે ક્યારે પ્રેમમાં પડ્યા છો? ના, ठीक है। धारो के तमे 16 वर्षना छो अने बाजूना घर में एक बहुत सुंदर छोकरी रहे छे, तो शुं तमारे तेना पर ध्यान केंद्रित करवू पड़े छे? शुं तमने प्रतिबद्धतानी जरूर छे? ना, तमने रुचि छे एटले तमे प्रतिबद्ध छो, तमे ध्यान आपो छो अने तमे बधुं ज करो छो। तमे पागल थई गया छो। तो तमारे थोड़ी रुचि नी जरूर छे। जो तमने कोई वस्तु में रस पड़े तो तमारी अंदरनी दरेक वस्तु ते वस्तु पर केंद्रित थई जाय छे। शुं एवुं नथी? ते गमे ते वस्तु होय पछी पण मोटा भागना लोकोने खबर नथी होती कि जीवन में कोई रस केवी रीते मेळववो सिवाय के तेओ होर्मोन थी उत्तेजित होय। आ एवुं छे के It's an evolutionary issue. આ એક ઉત્ક્રાંતિની સમસ્યા છે। જુઓ, દરેક બીજા પ્રાણીને ફક્ત તેમાં જ રસ છે જે કાં તો અસ્તિત્વની હોય કે તેના પ્રજનનનું હોય, બસ એટલું જ। તેને બીજી કોઈ વસ્તુમાં રસ નથી। એક પક્ષી, એક પ્રાણી કે એક વાંદરો, તેમને શેમાં રસ છે? ખાવા માટે કંઈક કે કદાચ પ્રજનન। તેનાથી આગળ તેમને બીજો કોઈ રસ નથી કારણ કે આ બે વસ્તુઓ રાસાયણિક રીતે ઉત્તેજિત થાય છે। ભૂખ રાસાયણિક રીતે ઉત્તેજિત થાય છે। હોર્મોન્સ એ રસાયણશાસ્ત્ર છે। તો આ અસ્તિત્વનું એક ચોક્કસ સ્તર છે। પ્રાણીનું અસ્તિત્વ તેના જેવું છે। તમે તેને દોષી ના ઠેરવી શકો, તે એવા જ છે। પણ તમારી માટે એક અમુક ઉત્ક્રાંતિ થઈ છે, નાના પ્રમાણમાં નહીં, कहीं के नाना प्रमाण में उत्क्रांति नहीं थी। जो के आज वैज्ञानिकों कहे छे तमारा अने चिंपांजी वच्चे डीएनए नो तफावत मात्र 1.23% ज छे। पण कया 1.23%? तेओ जेनी वात करी रह्या छे ते ए छे के अमीबा थी लईने चिंपांजी सुधी। जो तेओ 98.77% છે। તો તમે 1.23% વધારે છો। તે કોઈ નાની વાત નથી। હું ખરેખર નથી જાણતો કે તેઓ 1.23% કેવી રીતે લાવ્યા, પણ તમે કેટલાક લોકોને જુઓ છો ત્યારે તે વાસ્તવિક લાગે છે। પણ જ્યારે તમે કેટલાક બીજા લોકોને જુઓ છો ત્યારે તમે વિશ્વાસ નથી કરી શકતા કે મનુષ્યો ખરેખર વાંદરાઓ હતા, ખરું ને? તેના વિશે ઘણી બધી દલીલો છે। તે ના હોઈ શકે। બંને એ પ્રકારના દેખાય છે, પણ ગમે તે હોય, તે એક નાનો તફાવત છે પણ ઘણો વિશાળ તફાવત છે। એટલે જો તમે આ 1.23%ને તમારી અંદર કામ કરવાની મંજૂરી આપો તો તમે જોશો કે તમે જે ઈચ્છો છો અને તમે જે નથી ઈચ્છતા તેના તરફ તમે રાસાયણિક રીતે ઉત્તેજિત નથી હોતા। શા માટે દરેક આધ્યાત્મિક પ્રક્રિયામાં વિશ્વમાં ગમે ત્યાં એક વસ્તુ જે સામાન્ય રીતે હોય એવું લાગે છે? તે એટલા માટે નહીં કે આપણે ખોરાકની વિરુદ્ધ છીએ। અમુક માત્રામાં ખોરાકનો ઇનકાર બસ એટલા માટે કે આપણે રાસાયણિક રીતે ગુલામ બનવા માંગતા નથી। બ્રહ્મચર્ય, ખોરાકથી દૂર રહેવું, એ એટલા માટે નથી કે આપણે કોઈ વસ્તુને નકારવા માંગીએ છીએ। આપણે તે શ્રેણીમાં નથી આવવા માંગતા કે આપણે પ્રાણી બની જઈએ કે આપણે જે બધું ઈચ્છીએ છીએ તે રાસાયણિક રીતે ઉત્તેજિત હોય। આપણે જે ઈચ્છીએ છીએ તે સભાનપણે આપણા રસાયણશાસ્ત્રના પ્રભાવ વગર ઈચ્છીએ છીએ। આ જ કારણે મહિનાના અમુક દિવસો ખાવું નહીં, આ જ કારણે બીજી ઘણી બધી પ્રથાઓ છે। મૂળભૂત રીતે આપણે પ્રાણીની શ્રેણીમાં આવવા માંગતા નથી કારણ કે પ્રાણી શ્રેણીનો અર્થ કંઈ ખરાબ નથી। તે બસ એક સંપૂર્ણ વિવશતા ભરેલી ચક્રીય પ્રક્રિયા છે। હવે જ્યારે આપણે મુક્તિ કે મોક્ષ તરફ જોઈએ છીએ, જો તમે ચક્રીય પ્રક્રિયામાં છો કે તમે વર્તુળોમાં ફરી રહ્યા છો તો મુક્તિનો કોઈ પ્રશ્ન જ નથી, ખરું કે નહીં? વર્તુળ એ એક જાળ છે, હા કે ના? શું વર્તુળ એ એક જાળ છે? જો આપણે વર્તુળને પૂરતું મોટું બનાવીએ તો મોટા ભાગના લોકોને ખબર નહીં પડે કે તેઓ વર્તુળમાં જઈ રહ્યા છે। તેઓ ગોળ ગોળ ફરતા રહેશે અને વિચારશે કે તેઓ ક્યાંક જઈ રહ્યા છે। વર્તુળોમાં જવાનો અર્થ તે જ છે, તેનો અર્થ છે કે તમે ક્યાંય નથી જઈ રહ્યા। આપણે જાણીએ છીએ કે જો આપણી ઝંખનાઓ, આપણું ધ્યાન અને આપણી જીવનની દિશા રાસાયણિક રીતે ઉત્તેજિત હોય છે, કાં તો ભૂખ દ્વારા કે હોર્મોન્સ દ્વારા, આપણે જાણીએ છીએ કે આપણે ક્યાંય નહીં પહોંચીએ। આપણે સમજી ચૂક્યા છીએ, તેના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે રુચિ અને ધ્યાન અને એવી કોઈ વસ્તુમાં સામેલગીરી કેવી રીતે બનાવીએ જે રાસાયણિક રીતે ઉત્તેજિત ઈચ્છા ના હોય। જો તમારે આ રીતે લોકોને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા હોય અથવા જો તમારે તમારી જાતને આ રીતે રોકાયેલા રાખવા હોય તો તમારે પોતાની અંદર થોડાક ઉત્સાહની જરૂર છે। જો પૂરતી ઊર્જા ન હોય તો તમે આ ના કરી શકો, કારણ કે ધ્યાન કેન્દ્રિત કરવા ઊર્જાની જરૂર પડે છે। જો તમારે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમારે કોઈ કોન્સન્ટ્રેશન કેમ્પવાળા મગજની જરૂર નથી, તમારે ઊર્જાની જરૂર છે। ઉંમર વધવાની સાથે ઊર્જા થોડી ઘટી જાય છે। જો તમારી ઓળખ ફક્ત શારીરિક રહે છે તો 16 વર્ષની ઉંમરે તમારા શરીરમાં જે ઊર્જા હતી તે 30ની ઉંમરે નહીં હોય। તમારે તમારી બુદ્ધિ, તમારી બુદ્ધિમત્તા, તમારી જાગૃતતામાં રોકાણ કરવું પડશે, ત્યારે જ તમે ઊર્જાવાન રહી શકશો। જો તમે ફક્ત તમારા શરીરમાં રોકાણ કરશો તો જેમ તમારી ઉંમર થાય છે તેમાં શું થઈ રહ્યું છે? ના, હું આવું કરી રહ્યો છું કારણ કે આ પણ આવી રીતે થઈ જશે। આ બધું તમારી સાથે થશે સિવાય કે તમે બીજા પાસાઓમાં રોકાણ કરો। જો તમે ફક્ત શરીરમાં રોકાણ કરો છો તો જેમ જેમ ભૌતિક ઉર્જા ઘટતી જશે તમે જોશો કે તમે આકાર અને સ્વરૂપ ગુમાવશો અને આવા બની જશો। તમારે બીજી વસ્તુઓમાં રોકાણ કરવું પડશે જેને શારીરિક આધારની જરૂર નથી। પછી તમે જોશો કે તમે ગમે તે ઉંમરના હશો અને તેમ છતાં જોશીલી રીતે ઉર્જાવાન રહી શકશો, કારણ કે તમારી ઉર્જા શરીરની નથી। જો તમે બીજી કોઈ વસ્તુમાં રોકાણ કરો છો, તમારી ઉંમર ગમે તે હોય, તમે ઉર્જાવાન રહેશો। તો તમારે યોગમાં થોડી રુચિ કેળવવી જ જોઈએ, પછી તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નહીં પડે, તમારું ધ્યાન કેન્દ્રિત જ રહેશે।